ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણું નવું સત્ર શરૂ થઈ ગયું છે. બરાબર, તો તમે ધોરણ 1માંથી ધોરણ 2માં પ્રવેશ કરી ચૂક્યા છે. તો જુઓ, આપણી ઇંગ્લિશની સ્ટેપ બુક એટલે કે આપણું પાઠ્યપુસ્તક છે. બરાબર, તમારે પણ બજારમાંથી આ પાઠ્યપુસ્તક ખરીદી દેવાનું છે. બરાબર, અને આપણે 4 લીટીની આ નોટબુક પણ લાવી દેવાની છે. બરાબર, જો આ રીતના નોટબુક અને આપણી સ્ટેપ બુક બરાબર બંને ખરીદવાની છે. હવે તમારે જો ઇંગ્લિશની સ્ટેપ બુકની અંદર જે વિદ્યાર્થી પાસે હોય એ આપણી ઇંગ્લિશની સ્ટેપ બુક ખોલશે. બરાબર, હવે એની અંદર પેજ નંબર કયું છે? 3. બરાબર, તો જુઓ શું છે, મહાવરો. આજની તારીખ છે 22/6. બરાબર, આપણું નવું સત્ર શરૂ થઈ ગયું છે. તો આપણે પહેલાં પણ એબીસીડી શીખી ગયા. બરાબર, પહેલી અને બીજી બંને એબીસીડી આપણે શીખી ગયા છે. તો હવે જુઓ સ્ટેપ બુકની અંદર મારી સાથે જુઓ, એ ફોર આંટ. આંટ એટલે કે કીડી. આ પહેલી એબીસીડી છે અને પાસે બીજી એબીસીડી છે. બી ફોર બોલ. બોલ એટલે કે દડો. બરાબર, પહેલી અને બીજી જુઓ. સી ફોર કેટ એટલે કે બિલાડી. ડી ફોર ડોર. ડોર એટલે કે દરવાજો. ઈ ફોર ઈગલ. ઈગલ એટલે ગરુડ. એફ ફોર ફ્લેગ. ફ્લેગ એટલે ઝંડો. જી ફોર ગર્લ. ગર્લ એટલે છોકરી. એચ ફોર હટ એટલે કે ઝૂંપડી. અને આઈ ફોર ઇંક એટલે કે સાઈ. બરાબર, અને જે ફોર જગ એટલે કે જગ. હવે પાછા ફેરવો. કે ફોર કિંગ. કિંગ એટલે રાજા. એલ ફોર લાયન એટલે સી. એમ ફોર મેટ. મેટ એટલે કે શેતરંજી. એન ફોર નેસ્ટ એટલે માળો. ઓ ફોર ઓરેન્જ એટલે નારંગી. પી ફોર પેન એટલે કે પેન. અને ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે કે રાણી અને કિંગ એટલે રાજા. આર ફોર રોબર્ટ એટલે કે રોબર્ટ. અને એસ ફોર સ્ટાર. સ્ટાર એટલે તારો. ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. યુ ફોર અમ્બ્રેલા એટલે છત્રી. વી ફોર વઝ એટલે કે ફૂલદાની. ડબલ્યુ ફોર વ્હીલ. વ્હીલ એટલે પૈડું. ને એક્સ ફોર એક્સરે એટલે કે એક્સરે. વાય ફોર એક એટલે કે યાક. ઝેડ ફોર ચીપ. ચીપ એટલે કે ચેન. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એથી ઝેડ સુધીના પહેલી અને બીજી એબીસીના મૂળાક્ષર શીખ્યા. બરાબર, હવે નીચે જુઓ. અંક 1 થી 10ના સ્પેલિંગ ઉચ્ચાર અથવા જો બોલો અને લખવાનું છે. તમારે પણ સ્ટેપ બુકની અંદર 1 થી 10ના સ્પેલિંગ જોઈ જોઈને સારા અક્ષરે બોલી બોલીને આ ખાનાની અંદર લખવાનું છે. પહેલું છે 1, તો આ ખાનામાં લખીશું 1. પછી આપણને શું આપ્યું છે કે ઓ એન ઈ. બરાબર, 1 એટલે 1. બરાબર, તો જુઓ 1 ઓ એન ઈ. 1 એટલે 1. ટી ડબલ્યુ ઓ 2 એટલે કે 2. ટી એચ આર ડબલ ઈ 3 એટલે 3. એફ ઓ યુ આર 4 એટલે 4. એફ આઈ વી ઈ 5 એટલે 5. એસ આઈ એક્સ 6 એટલે 6. એસ ઈ વી ઈ એન 7 એટલે 7. ઈ આઈ જી એચ ટી 8 એટલે 8. એન આઈ એન ઈ 9 એટલે 9. TEN 10 એટલે કે 10. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, તમારે આપણી ઇંગ્લિશની સ્ટેપ બુકની અંદર આપણે જે અંગ્રેજી મૂળાક્ષર આપ્યા છે પહેલી અને બીજી એબીસીડીના એ મોઢે કરવાના છે. બરાબર, અને નીચે 1 થી 10 સુધીના મેં જે સ્પેલિંગ શીખવાડ્યા છે એ પણ સારા અક્ષરે આ બાજુમાં તમારે લખવાના છે. અને 1 થી 10 સુધીના સ્પેલિંગ પણ મોઢે કરી દેવાના છે. બરાબર, થેન્ક યુ.